नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय संस्कृत एमा चित्रपदानी 3 अने चित्रपदानी 4 एनो अभ्यास करवाना छे। तो आपणे चित्रपदानी 3 मां जे शब्दो आप्या छे ए अकारांत नपुंसकलिंग शब्द छे। केवा छे? अकारांत नपुंसकलिंग शब्द के अकारांत नपुंसकलिंग एटले केवा के शब्दनी पाछळ म लागेलो होय अने जे चित्र आपेला छे ए केवा होय छे? निर्जीव होय छे, बराबर। तो आपणे शरूआत करीए तो पहेलुं चित्र छे ए चित्र शेनुं छे? रत्ननुं छे। शेनुं छे? रत्ननुं। तो एनो संस्कृत शब्द थाय छे रत्नम। शुं थाय छे? रत्नम। छत्रम एटले के छत्री। पुष्पम एटले के फूल। उरुकम एटले पेंट। धनम एटले पैसा, धन। पुस्तकम चोपड़ी। लसुनम लसण। शिवन यंत्रम शिवन यंत्र। विमानम एटले विमान। लोकयानम एटले बस। कृष्ण फलकम एटले के काळू पाटियू अथवा ब्लेकबोर्ड। शकटम एटले बळद गाड़ू। तो अहीं जेटला आपणे शब्द जोया ए शब्दनी पाछळ शुं लागेलुं छे? म। तो म जे शब्दनी पाछळ लागे એ કેવા શબ્દો કહેવાય? તો અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય। ફરીથી આપણે જોઈએ, રત્નમ એટલે રત્ન, ક્ષત્રમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ એટલે પૈસા, પુસ્તકમ એટલે પુસ્તક અથવા ચોપડી, લસુનમ એટલે લસણ, શિવણયંત્રમ એટલે કે શિવણયંત્ર, વિમાનમ એટલે વિમાન, લોકયાનમ એટલે બસ, કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું અને શકટમ એટલે કે બળદ ગાડું। હવે આપણે ચિત્રપદાની 4 જોઈએ। હવે ચિત્રપદાની 4 માં આ કારાંત શબ્દ પણ છે, ઈ કારાંત શબ્દ પણ છે અને ઈ કારાંત શબ્દ પણ છે। તો પહેલાં આપણે જોઈએ, પહેલું ચિત્ર છે અંકની। અંકની, તો અંકની બોલીએ તો એની પાછળ કયું ઉચ્ચારણ સંભળાય છે? ઈ, એટલે એ ઈ કારાંત સ્ત્રીલિંગ છે, બરાબર। તો અંકની એટલે કે લખવાનું સાધન અથવા તો લેખની। ત્યાર પછી ગ્રંથઃ, ગ્રંથઃ એટલે કે ગ્રંથ। આભૂષણમ, આભૂષણમ એટલે કે ઘણે ઘરેણું। કરદીપઃ એટલે કે બેટરી। ચમસઃ એટલે ચમચો। લવિત્રમ, લવિત્રમ એટલે કે દાતરડું। અવકારિકા, અવકારિકા એટલે કે કચરાપેટી। સંચિકા, સંચિકા એટલે કે ફાઇલ। પીપિલિકા, પીપિલિકા એટલે કે કીડી। ગણ યંત્રમ, ગણ યંત્રમ એટલે કે ગણક યંત્ર અથવા તો કેલ્ક્યુલેટર। દ્રોણી, દ્રોણી એટલે કે ઢોલ। પિંજહ, પિંજહ એટલે કે સ્વિચ, પિંજહ એટલે સ્વિચ। હવે આપણે ચિત્રપદાની 4માં અકારાંત નપુંસકલિંગ શબ્દો છે એ જોઈએ। તો નપુંસકલિંગ શબ્દ જોઈએ તો આભૂષણમ, આભૂષણમની અંતે શું લાગેલો છે? મ, એટલે આ શબ્દ કયો છે? નપુંસકલિંગ। ત્યાર પછી બીજો શબ્દો, તો બીજો આવશે લવિત્રમ, લવિત્રમ, લવિત્રમમાં પણ અંતે મ લાગેલો છે એટલે આ પણ નપુંસકલિંગ શબ્દ। બીજો આવશે ગણ, ગણન યંત્રમ। તો આ જે 3 શબ્દ છે એ કેવા છે? નપુંસકલિંગ અકારાંત। ત્યાર પછી
અકારાંત પુલ્લિંગ શબ્દ જોઈએ, પુલ્લિંગ શબ્દની પાછળ હંમેશા વિસર્ગ લાગેલા હોય છે. વિસર્ગ એટલે કે બેટપકા, બરાબર. તો આપણે શોધીએ તો ગ્રંથ એ અકારાંત શબ્દ છે, કરદીપહ એ પણ અકારાંત પુલ્લિંગ શબ્દ છે, ચમસહ, ત્યાર પછી પિંજહ. તો આ ત્રણ શબ્દ, ચાર શબ્દ કયા કયા? ગ્રંથ, ચમસહ, કરદીપ અને પિંજહ, આ ચાર શબ્દ પુલ્લિંગ શબ્દ છે. ત્યાર પછી બીજા જે બાકીના શબ્દ રહ્યા એ શબ્દ કયા છે? ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે, કે એ શબ્દ આપણે બોલીએ ત્યારે એની પાછળ ઈકારાંત કે ઈનું ઉચ્ચારણ સંભળાય છે. તો આપણે અંકની, અંકની બોલીએ તો એની પાછળ ઈ શબ્દ, ઈ ઉચ્ચારણ સંભળાય છે. ત્યાર પછી અવકારિકા અને બીજો શબ્દ આવશે દ્રોણી. તો આ જે શબ્દ છે એ કેવા છે શબ્દ? ઈકારાંત શબ્દ છે, કે અંકની છે, અવકારિકા છે, સંચિકા છે અને પીપલિકા. આ જે શબ્દ છે એ કેવા શબ્દ છે? ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચિત્રપદાની ત્રણ અને ચાર જોઈ ગયા. તો તમારે આ જે શબ્દ છે એ તમારે વિડીયો જોવાનો અને કયા શબ્દનો સંસ્કૃત શબ્દ કયો થાય છે એ તમારે લખીને મોકલવાનું રહેશે. ચિત્રપદાના પદાની ત્રણના શબ્દો સાથે લખવાના અને ચિત્રપદાની ચાર એમ નામ આપીને ચિત્રપદાની ચારના શબ્દ એની નીચે લખવાના અને એ પ્રમાણે તમારે લખીને મોકલવાનું રહેશે. આભાર.